તળાજા અને મહુવા તાલુકામાં ગઈ કાલ રાતથી હજુ ધોધમાર વરસાદ સમગ્ર પંથક તરબોળ પાણી પાણી આવો જોઈએ અમારા પ્રતિનિધિઓ અને ખેડૂતો અને સત્ય હકીકત દર્શકો અને આગેવાનો પાસેથી ખાસ અહેવાલ. તળાજામાં રોયલ ચોકડી દીનદયાળ નગર સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા તળાજી નદી અને શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ. તળાજા શહેર સહિત સમગ્ર પંથકમાં ગઈકાલ સાંજથી જ પડી રહેલા ધોધમાર વરસાદને લઈને સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા છે અને તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદી અને તળાજી નદી બે કાંઠે વહેતી થઈ, જેમાં તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે સોભાવર તરફ જતા રસ્તા પર આવતા નાળા ઉપરથી પાણી વહી રહ્યું છે. તેમજ કોટ કમ્પાઉન્ડમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. ત્યારે રોયલ ચોકડી સહિતના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. તળાજા શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે દીનદયાળ નગર, રાધે કૃષ્ણ પાર્ક, ગોપનાથ રોડ વિસ્તાર સહિત અસંખ્ય લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ શેત્રુંજી નદીના 59 દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય અને બીજી તરફ તળાજી નદીમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. ત્યારે તળાજા શહેરના ઘણા બધા વિસ્તારોમાં મોટી માત્રામાં પાણી ભરાયા છે. મહુવા માલણ નદી, ભાદરોડી નદી સહિત નદીઓ બે કાંઠે મહુવાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં નદીઓ નાળા છલકાયા. કયાક નદીઓમાં ઘોડાપુર, જયારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ મુશ્કેલીઓ સર્જાઈ. તળાજા, મહુવા, પીથલપુર, રાજપરા, ગોપનાથ, પ્રતાપરા, દાઠા, બોરડા, રાણીવાડા, જાગધાર, લોગડી, લોયંગા, ગુદરણા, દયાળ ઉથડી, રાજપરા, વેજોદરી સહિત પંથકમાં કાલે રાતથી સતત ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ખેતરોમાં પાણી ભરાયા. પાળા તૂટ્યા, કુવા છલકાયા, તમામ તળાવો ભરાયા, નદીઓ ગાંડીતુર બની, ખેતરો વેતાણ થયા. પાકમાં નુકસાન જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી. ઘાસ ચારો, કપાસ, મગફળી, બાજરી, કઠોળ, શાકભાજી સહિત પાકને નુકસાન રોગચાળાનો ભય વ્યક્ત કર્યો. પીથલપુર નીચાણવાળા વિસ્તારમાં મકાનોમાં પાણી ઘૂસ્યા. ઠેર ઠેર પાણી ભરાયા. અનાજ ઘરવખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. પીથલપુર ગામ અને પ્લોટ વિસ્તાર સહિત પંથકના નીચાણવાળા વિસ્તારના મકાનોમાં ગોઠણસમા પાણી ભરાયા. પીથલપુર આગેવાનો દ્વારા ચાલુ વરસાદે જીસીબી દ્વારા પાણીનો નિકાલ કરાયો. ઠેર ઠેર મકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા. મહુવા અને તળાજા તાલુકાના દરેક વિસ્તારમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરાયા. મકાનની બહાર ન નીકળવા સૂચના. નીચાણવાળા વિસ્તાર અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારમાં અવર જવર ન કરવા સૂચના. કયાક સેવાભાવીઓ કડસમા પાણીમાં લોકો અને સામાન બચાવવા પોતાની પરવા કર્યા વગર નીકળ્યા તો કયાક આગેવાનો દેખાયા પણ નથી. અમુક પુરાણા મકાનો ધરાશાહી તો કયાક દિવાલો ધરાશાહી થયાના અહેવાલ. તો સતત વરસી રહેલા વરસાદના કારણે ઘરે ઘરે માંગીના ખાટલા. ગ્રામ્ય વિસ્તારમાં વધુ રોગચાળો વકરે તે પહેલા પગલા ભરવા પણ માંગ. સૌજન્ય કમલેશ ઢાપા, વીએલ ડાભી, અશોકભાઈ સગર, ધર્મશીભાઈ મકવાણા, મેહુલ શિયાળ, શિવાભાઈ ચૌહાણ, અશોક બાટિયા, આસિફ અગવાન, યુનુષ સોલંકી, ભારતી બારૈયા, આરતી મકવાણા, પાયલ ચૌહાણ, દિલીપભાઈ ચૌહાણ, મમતા ઢાપા.
નગરપાલિકાને કોઈ જાણ કરી નથી, નગરપાલિકા વાળા આવ્યા નથી.